हेलो विद्यार्थी मित्रों, केम छो? आज ऑनलाइन लेक्चर में तमारू स्वागत छे। तो आज ऑनलाइन लेक्चर में आपणे वेजिटेबल्स नेम, तो वेजिटेबल्स नेम नू रिविजन करीशुं। आपणे आगला लेक्चर में रिविजन कर्युं तुं, तो आज आपणे लेसन नंबर 3 वेजिटेबल्स नेम एटले के शाकभाजीना नाम। तो बधा विद्यार्थी मित्रों पहला चालू करिए, पहला तमने तमारी बुक पेन्सिल इरेजर लईने बेसवानुं छे। तो लई लीधो तो मैं तमारी बुक पेन्सिल ने इरेजर, अने आ बुक इंग्लिश प्राइमर पार्ट 3। हाँ, लेवाई गई छे। तो हवे मारी साथे साथ वेजिटेबल्स नेम एटले के शाकभाजीना नाम बोलता जावाना छे, अने स्पेलिंग बोलावुं ते पण बोलतुं जावानुं छे। हवे ध्यान राखजो, एक एक स्पेलिंग उच्चार ने अर्थ त्रणे त्रण बोलीश, तो त्रणे त्रण में तमारे ध्यान देवानुं छे। तो पहलो टमेटो, तो के टी ओ एम ए टी ओ, टमाटो एटले के टमेटू, बोलजो मारी साथो साथ। लेमन, तो के एल ई एम ओ एन, लेमन एटले के लींबु। पछी चीली, सी एच आई डबल एल आई, चीली एटले के मरचू। पछी अनियन, तो के ओ एन आई ओ एन, अनियन एटले के डूंगळी, मारी साथो साथ बोलजो। पछी ब्रिंजल, तो के बी आर आई एन जे ए एल, ब्रिंजल एटले के रींगण। पछी पटेटो, पी ओ टी ए टी ओ, पटेटो एटले के बटाकू। पछी केरेट, सी ए डबल आर ओ टी, केरेट एटले के गाजर। पछी रेडिश, आर ए डी आई एस एच, रेडिश एटले के मूळा। पछी केबीज, सी ए डबल बी ए जी ई, केबीज एटले कोबी। पछी पीस, पी ई ए एस, पीस एटले के वटाणा। पछी लेडीज फिंगर, तो के एल ए डी वाई एस एफ आई एन जी ई आर, लेडीज फिंगर एटले के भींडो। पछी ककुंबर, सी यू सी यू एम बी ई आर, ककुंबर एटले के काकरी, काकड़ी। पछी कोलीफ्लावर, सी ए यू एल आई एफ एल ओ डब्ल्यू ई आर, કોલીફ્લાવર એટલે કે ફૂલકોબી। થઈ ગયું એકવાર? તો હવે મારી સાથો સાથ લખવાનું છે, બુક કાઢો તમારી। લખો લેસન નંબર 3 વેજીટેબલ સ્નેમ એટલે કે શાકભાજીના નામ, આમ લખજો મારી સાથો સાથ। લખાઈ ગયું, હવે સ્પેલિંગ લખતા જજો એક એક। टमाटो, टी ओ एम ए टी ओ, टमाटो एटले के टमेटू। पछी लेमन, एल ई एम ओ एन, लेमन एटले के लींबु। पछी चीली, देखाय छे अहीं, तो के सी एच आई डबल एल आई, ચીલી એટલે કે મરચું। પછી અનિયન, ઓ એન આઈ ઓ એન, અનિયન એટલે કે ડુંગળી, અનિયન એટલે શું થાય? ડુંગળી। પછી બ્રિંજલ, બી આર આઈ એન જી એ એલ, બ્રિંજલ એટલે કે રીંગણ। પછી પટેટો, પી ઓ ટી એ ટી ઓ, પટેટો એટલે કે બટાકું। પછી કેરેટ, સી એ ડબલ આર ઓ ટી, કેરેટ એટલે કે ગાજર। પછી રેડિશ, રેડિશ એટલે શું થાય? મૂળા, તો કે આર એ ડી આઈ એસ એચ, રેડિશ એટલે કે મૂળો। પછી કેબીજ, સી એ ડબલ બી એ જી ઈ, કેબીજ એટલે કે કોબી। પછી પીઝ, પીઝ એટલે શું થાય? વટાણા, તો લખો
પીઈ એ એસ પીઝ એટલે કે વટાણા, પછી લેડીઝ ફિંગર. એલ એ ડી વાય એસ એફ આઈ એન જી ઈ આર લેડીઝ ફિંગર એટલે કે ભીંડો. એના પછી નેક્સ્ટ કકુંબર, સી યુ સી યુ એમ બી ઈ આર કક્યુંબર એટલે કે કાકડી. પછી કોલીફ્લાવર, સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર કોલીફ્લાવર એટલે શું થાય? ફૂલકોબી. શું થાય? ફૂલકોબી. લખાઈ ગયું? તો કે આપણે શું લખ્યું? સ્પેલિંગ, ઉચ્ચાર ને અર્થ. એના પછી લખશું આપણે ખાલી જગ્યાઓ પૂરો. તો આ રહી અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે, તમે મારી સાથોસાથ લખવા બનજો અને તમારી બુકમાં આ ઉતારવાની છે ખાલી જગ્યા. તો લખજો અહીંયા શું છે? ટી ઓ, ટી ઓ ડબલ ખાલી જગ્યા, ટી ખાલી જગ્યા. તો હવે શું આવશે સ્પેલિંગ? ટી ઓ એમ એ ટી ઓ થઈ ગયો ટમાટરનો સ્પેલિંગ. તો કે ના આવડે તો તમે અહીં સાઈડમાં લખી શકો. મેં તમને પહેલી જ ઓળામાં કીધું હતું. લે અહીંયા શું છે? એલ ખાલી જગ્યા એમ ખાલી જગ્યા એન. તો અહીં કયો સ્પેલિંગ આવશે? લેમનનો. તો કે એલ ઈ એમ ઓ એન. તો અહીંયા જે જે વસ્તુ ઘટે મૂળાક્ષર તો તે લખી શકો. તો અહીં કયું ઘટે? ઈ અને ઓ. તો લખી નાખો ઈ અને ઓ. થઈ ગયું છે લેમન. પછી એની પછી સી એચ ખાલી જગ્યા એલ ખાલી જગ્યા ખાલી જગ્યા. તો અહીંયા કયો સ્પેલિંગ આવશે? ચીલીનો. સી એચ ડબલ એલ આઈ. તો ચીલી એટલે શું થાય? મરચું. તો અહીંયા કયા કયા શબ્દ લખવાના છે? તો કે આઈ અને એલ ને આઈ. તો લખી નાખો આઈ એલ આઈ. થઈ ગયું. પછી ઓનિયન, અનિયન. તો અહીંયા કયો કયો સ્પેલિંગ ઘટે છે? તો કે ઓ એન આઈ ઓ એન. તો ઓ એન આઈ પછી ઓ. થઈ ગયું. પછી બ્રિંજલ. તો બ્રિંજલનો સ્પેલિંગ શું આવે? બી આર આઈ એન જે એ એલ બ્રિંજલ. અહીંયા થાય ને બ્રિંજલ. તો હવે આમાં કયો કયો અક્ષર ઘટે? તો કે આર. પછી આઈ આપેલું દીધું, એન પછી જે આપી દીધું અને એ મૂકવાનું. પછી પી ખાલી જગ્યા ટી ખાલી જગ્યા ટી સોરી ખાલી જગ્યા. તો પોટેટોનો સ્પેલિંગ શું થાય? પી ઓ ટી એ ટી ઓ. બરાબર. તો હવે આમાં કયા કયા શબ્દ ઘટે છે? તો કે ઓ ટી આપી દીધું એ ઓ. થઈ ગયું. પછી કેરેટ. તો કેરેટનો સ્પેલિંગ શું થાય? સી એ ડબલ આર ઓ ટી. કેરેટ એટલે શું થાય? ગાજર. તો અહીંયા કયું ઘટે? એ ડબલ આર આપી દીધું અને ઓ. તો ખાલી બે જ શબ્દ ઘટે છે. પછી આર ખાલી જગ્યા ડી ખાલી જગ્યા એસ ખાલી જગ્યા. તો અહીંયા કયો સ્પેલિંગ આવે? રેડિશ. તો રેડિશનો સ્પેલિંગ શું થાય? આર એ ડી આઈ સી સોરી એસ એચ. તો અહીંયા લખી નાખો એ ડી આપી દીધું, આઈ એસ આપી દીધું અને એચ. થઈ ગયું. પછી કેબીજ. તો કેબીજનો સ્પેલિંગ શું થાય? સી એ ડબલ બી એ જી ઈ. તો અહીંયા કયો કયો મૂળાક્ષર ઘટે? તો કે એ એ ને ઈ. તો લખો એ એ અને ઈ. પછી પી ખાલી જ સોરી પી ઈ ખાલી જગ્યા ખાલી જગ્યા. તો અહીંયા કયો સ્પેલિંગ આવે? પીઝ એટલે કે વટાણા. તો આમાં કયો સ્પેલિંગ ઘટે મૂળાક્ષર ઘટે છે? તો કે એ ને એસ. તો લખી નાખો એ એસ. પછી અહીંયા કયો છે સ્પેલિંગ? સી ખાલી જગ્યા યુ ખાલી જગ્યા આઈ એફ ખાલી જગ્યા ઓ ડબલ્યુ ખાલી જગ્યા અને આર. તો કોલીફ્લાવર. તો કે સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર. એના પછી ખાલી જગ્યા લખી લેજો બધા વિદ્યાર્થી મિત્રો. ન લખાય તો વિડીયો પુશ કરીને પણ તમે લખી શકો છો. એના પછી જોડકા, જોડો. તો શું છે? અહીંયા ગુજરાતીમાં આપેલું છે, આપણે ઇંગ્લિશમાં જોડવાના છે. તો ડુંગળી, ડુંગળીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ઓનિયન. તો અહીંયા ઓનિયન સાથે જોડી દો. પહેલાં તમે છે ને તમારી બુકમાં ઉતારી લેજો આખું પેજ, પછી હું જોડકા જોડાવું ત્યારે જોડી લેજો.
મરચું, મરચુંને ઇંગ્લિશમાં શું કહેવાય? ચીલી. તો ચીલી ક્યાં છે? આર્ય સ્પેલિંગ. તો ચીલી સાથે જોડી દો. પછી બટાકો, તો બટાકાને શું કહેવાય ઇંગ્લિશમાં? પોટેટો. તો પોટેટો આર્યું અહીં જોડી દો નીચે. પછી ટમેટું, તો ટમેટુંને શું કહેવાય ઇંગ્લિશમાં? ટમાટો. તો ટમેટો સાથે જોડી દો. પછી કોબી, તો કોબીને શું ઇંગ્લિશમાં કહેવાય? કેબીજ. શું કહેવાય? કેબીજ. તો જોડી દો અહીંયા ઉપર. પછી મૂળા, તો મૂળાને શું કહેવાય ઇંગ્લિશમાં? રેડિશ. તો અહીંયા આપી દો સામેની. પછી એક વટાણા રહી ગયું છે, તો વટાણાને શું કહેવાય ઇંગ્લિશમાં? પીસ. તો અહીંયા જોડી દો. થઈ ગયું, છોડકા જોડાઈ ગયા. એના પછી નીચે ઇંગ્લિશમાં આપેલું છે એને આપણે ગુજરાતીમાં જોડવાનું છે. તો કોલીફ્લાવર, કોલીફ્લાવર એટલે શું થાય? ફૂલકોબી. તો ફૂલકોબી ક્યાં આપેલું છે? અહીંયા. તો અહીંયા જોડી દો. પછી કકુંબર, કકુંબર એટલે શું થાય? કાકડી. તો કાકડી ક્યાં આપેલી છે? એની નીચે જોડી દો. પછી લેડીઝ ફિંગર, તો શું થાય? ભીંડા. તો ભીંડા સાથે જોડી દો. પછી લેમન, લેમન એટલે શું થાય? લીંબુ. તો લીંબુ ક્યાં આપેલું છે? અહીંયા જોડી દો. પછી કેબીજ, કેબીજને એટલે શું કહેવાય? કોબી. તો કોબી સાથે જોડી દો. બ્રિંજલ, બ્રિંજલ એટલે શું થાય? રીંગણા. તો રીંગણા સાથે જોડી દો. ઓનિયન, ઓનિયનને ઇંગ્લિશ ગુજરાતીમાં શું કહેવાય? ડુંગળી. તો ડુંગળી સાથે જોડી દો. જોડાઈ ગયું. તો હવે લખજો હોમવર્કમાં આજે કરાવેલ ખાલી જગ્યા અને છોડકા, છોડકા છોડો એકવાર. તો કે આ છે કરાવેલી ખાલી જગ્યા, આ ખાલી જગ્યા અને આ છોડકા, તે એકવાર કરવાનું છે. તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.